अर्थव्यवस्था तकलीफ में छे, अमृत काल नु पहलू बजेट केटलू अमृत लाग्यू सब वर्ग ने चर्चा आगळ वधारीए। द्वितल परीख आपणी साथे छे। द्वितल भाई, जे रीते पटवारी साहेबे कह्युं के एक कमिटी ने प्रोसेस नी वात करी, घणी वखत इन्वेस्टमेंट अमुक हेक्टिक प्रोसेस ने कारणे पण अने सतत आ प्रक्रिया होय छे ज्यां सुधी ए स्मूथ न थाय। जीएसटी पण एक सौथी मोटुं उदाहरण छे, लागू थया बाद केटला एक्सपेरिमेंट थया अने कोना पर थया सौ जाणे छे। आ तमाम परिस्थितिमां आपणे टेक्नोलॉजी ने वधारे प्रायोरिटी आपीने આગળ વધવા માંગીએ છીએ, બ્લુપ્રિન્ટ રજૂ કરીએ છીએ, પણ નાના વેપારીથી માંડીને ઉદ્યોગકારોથી માંડીને યુનિટ્સથી માંડીને ફરીથી એ જ વાત કરું છું, કેમ કે રોજગારી સૌથી મોટી સમસ્યા છે, રોજગારી આપવી। હવે જે રોજગારી આપે છે એમના માટે થોડી પ્રોસેસ સ્મૂધ કરવી અથવા તકલીફમાં એ ખભા ઉપર હાથ મૂકવો, અહેસાસ થઈ રહ્યો છે ખભા પર હાથ મૂક્યો હોય? આપણે 3 વર્ષ પહેલાં પણ એક સ્ટાર્ટઅપ માટેનું ડિસ્કશન આપણે કર્યું હતું, એ ટાઈમે પણ બજેટમાં એમએસએમઈ સ્ટાર્ટઅપ્સને એ બધાને લઈને પણ ઘણી બધી ચર્ચા કરેલી। બટ ઓવરઓલ આ એક પોલિટિકલ બજેટ છે, એલોકેશન્સ ઓફ ફંડને એ બધાની ડિસ્ક્રિપ્શન એ લોકો આપે છે, પણ અત્યાર સુધીની હિસ્ટ્રીમાં તમે જુઓ કે એ એલોકેશનના ફિગર્સ કોઈ કશું ચર્ચા કરવામાં આવતા નથી કે એનો એન્ડ બેનિફિટ ખરેખર એમએસએમઈને મળ્યો કે સ્ટાર્ટઅપ્સને મળ્યો, એવા કોઈ ફિગર્સ આપણી પાસે નથી। પટવારી સાહેબે એક પોઈન્ટ બહુ સરસ કહ્યો કે એમએસએમઈઝને જે ટર્નઓવરની આપણે લિમિટ રાખી છે એ પણ એક ખોટી છે, ને બીજું આજની તારીખમાં મારા ખ્યાલથી દેર મસ્ટ બી મોર દેન 6 લાખ એમએસએમઈ રજિસ્ટર્ડ, ને આ વખતે એલોકેશન 9000 કરોડનું કંઈક એક્સ્ટ્રા એલોકેશન આપવામાં આવ્યું છે। આઈ બિલીવ કે ઘણી બધી અનઓર્ગેનાઇઝડ એમએસએમઈઝ હશે, બટ આટલી સંખ્યામાં એમએસએમઈ હોય ને એને તમે આટલું બજેટ ફાળવવાની વાત કરો તો એન્ડમાં એનું બેનિફિટ કોને ક્યાં સુધી પહોંચશે એ તો આપણી પાસે કોઈ એના ફિગર્સ નથી આવતા। નહીં, આપણે સ્ટાર્ટઅપ્સમાં થોડી એનપીએની પણ ચર્ચા થઈ હતી ગઈ બજેટમાં। હવે એનપીએ તો આપણને લાગે છે પેલી 10-12 લાખ 20 લાખ કરોડ રાઇટ ઓફ થાય છે જે લોન કોવિડ કાળમાં અચાનકથી બુકમાંથી ગાયબ, ચોખ્ખા શબ્દોમાં કહીએ તો। હવે એ પરિસ્થિતિમાં સ્ટાર્ટઅપ, આપણે જે અનઓર્ગેનાઇઝ સેક્ટરની વાત કરીએ, કેટલું ઓર્ગેનાઇઝ છે? હવે એમાં સ્ટાર્ટઅપ્સની ખરેખર સ્થિતિ સારી છે અથવા યુનિકોર્નને સ્ટાર્ટઅપ્સના જે આંકડા અપાય છે અને તેનાથી એકચ્યુઅલ સ્થિતિ કે ડિમાન્ડ થોડી જુદી છે શું? દ્વિતલભાઈ, તમે જે રીતના હાથ મૂકવાની વાત કરી કે જે રીતનો સપોર્ટ જોઈએ, તમે બધી સ્કીમ્સ જાહેરાત કરો બટ કન્વીનિયન્સ ઓફ બિઝનેસ ઓર ઇઝ ઓફ બિઝનેસ, તમે કોઈ પણ સ્ટાર્ટઅપને પૂછો કે એમએસએમઈને પૂછો કે રોજિંદા કમ્પ્લાયન્સીસ કે એનામાંથી જ માણસ જો બહાર નીકળે તો બિઝનેસ ગ્રો કરી શકે। સો એક પ્રોસેસ ડ્રીવન અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઇઝ વન સાઈડ ઓફ ધ સ્ટોરી, અને ખાલી અલોકેશન કે એ સ્કીમ બહાર પાડવાથી એ સ્ટાર્ટઅપ્સ તમને આટલું ગ્રો થશે અને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરી શકશે, આઈ થિંક એ થોડી વેગ વાતો છે, ગ્રાઉન્ડ લેવલની સ્ટોરી તદ્દન અલગ છે મારા પ્રમાણે। સો બજેટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ, એલોકેટિંગ ઓફ ફંડ્સ ઇઝ વન સાઈડ ઓફ ઇટ, બટ એકચ્યુઅલ એન્ડ યુઝરને એને કેટલો સપોર્ટ મળે છે કે ગ્રો કેટલું કરી શકે છે, પોટેન્શિયલ ઘણું છે। ઇન એવરી ડિસ્કશન વી હેવ સીન દેટ વી હેવ સો મેની આઈડિયાઝ, નવી નવી ટેકનોલોજી હોય કે નવા બિઝનેસીસ હોય ઇન ટર્મ્સ ઓફ સ્ટાર્ટઅપ્સ, બટ એન્ડ પોઈન્ટ એઝ અ બિઝનેસમેન એ છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ડાયરેક્ટ એલોકેશન, અવેલેબિલિટી ઓફ ફંડ, એલોકેશન કરતા અવેલેબિલિટી ઓફ ફંડ થ્રુ અ સિમ્પલર પ્રોસેસ, એ જો થશે તો જ આઈ થિંક આ બધા ગ્રો કરી શકે। ઓકે, ઇમ્પ્લિમેન્ટેશન એક ક્વિક રિએક્શન શૈલેષભાઈ, એક નાનું ઉદાહરણ આપું અમદાવાદનું, સાયકલ પ્રોજેક્ટ, લોકો પોલ્યુશન ઓછું થાય, ટ્રાફિક ઓછી થાય, એના માટે અમદાવાદ કોર્પોરેશને બહુ સારું પૈસા ઇન્વેસ્ટ કરી દીધા, સાયકલ ટ્રેક બની ગયા, પણ આજે શું હાલતમાં છે આપણે જોઈએ છીએ। આપણે પૈસા નાખીએ છીએ અથવા તો જાહેરાત કરીએ છીએ, પણ ઇમ્પ્લિમેન્ટેશન એ ઇશ્યુ છે પ્રોસેસ સાથે સાથે, જે દ્વિતલભાઈએ કહ્યું ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને એને માટે એકાઉન્ટેબિલિટી હોવી જોઈએ। યસ, અનફોર્ચ્યુનેટલી પોલિસીઝ આર વેરી નાઇસલી ડ્રાફ્ટેડ એન્ડ વિથ એ વેરી નોબલ કોઝ, પણ એના ઇમ્પ્લિમેન્ટેશન જે એજન્સીઓ છે એની અંદરથી ઇપ્સ એન્ડ બટ્સ કાઢી ને જે લાભાર્થીઓ છે એને ખરે અર્થમાં લાભ પહોંચવા નથી દેતા। આને માટે એક એકાઉન્ટેબિલિટી, એમનું ઓબ્ઝર્વેશન્સ થવું જોઈએ, એમનું એકાઉન્ટેબલ થાય તો એમના ઉપર પનિશેબલ હોવા જોઈએ। ધારો કે જીએસટીનો દાખલો આપું તમને કે જીએસટીમાં આજે
તમે જીએસટી નંબર આપેલા પાંચ વેપારીઓ પાસેથી માલ લીધો ને છઠ્ઠા વેપારીને તમે જેલમાં કેમ નાખો? કારણ કે પહેલા વેપારીએ ખોટો નંબર લીધો, એના પછી છઠ્ઠા વેપારીને તમે જેલમાં નાખવાની વાત કરો, તો જીએસટી નંબર આપનારને કેમ જેલમાં નથી નાખતા? સેમ થિંગ ઇઝ હેપનિંગ એવરીવેર. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી સિરિયસ થિંગ. અને હું માનું છું કે આ બંધારણીય હક છે તમારો, અને એ બંધારણના હકની દ્રવ્યે આર્ટિકલ 14માં આને ચેલેન્જ કરવું જોઈએ કે ભાઈ જીએસટી નંબર આપેલા પાસે મેં માલ ખરીદ્યો, ગુનો કર્યો છે. એટલે આ રીતની જે ઇમ્પ્લિમેન્ટેશન એજન્સીઓ છે એમને એકાઉન્ટેબલ કરવું જોઈએ. અને ઇન રાઇટ એન્ડ ટ્રુ સ્પિરિટ જે કંઈ આજે ડિક્લેરેશન થયા એનું જો પરફોર્મન્સ થાય તો આના જેવું કોઈ બજેટ હોઈ ના શકે. હું માનું છું કે નિર્મલાજી કે આપણા મોદી સાહેબનું વિઝન ચોક્કસ દેશને ઉપર લાવવાનું છે, પણ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન લેવલ છે એ ઇઝ ઓફ ડુઈંગ લાવવાની જે જરૂરિયાત છે ત્યાં કંઈક ને કંઈક ખટકે છે. સુરેન્દ્રભાઈ, વાત એ જ છે, ઘણું બધું કરવાનું છે, વિઝન બહુ સારું દેખાય છે. ફોર એક્ઝામ્પલ, આપણે ગુજરાતની જ વાત કરીએ, જીએસટીના કેન્દ્ર સરકાર પાસેથી 42 કરોડ સમથિંગ લેવાના છે. હવે તેના કારણે અમુક પ્રોસેસ, કદાચ રાજ્ય સરકારોની પણ એ સ્થિતિ હોય, હું ઓવરઓલ વાત કરું છું, દરેક પ્રોસેસમાં યોજના પાછળ નાખવાની વાત હોય, તમે અલગ અલગ સેક્ટરમાંથી કોઈ ડિમાન્ડ હોય અથવા તેમને આપવાની વાત હોય, સમયસર એ નથી પહોંચતું, તો એ પ્રોસેસ, વિઝન સારું હોય છે, રૂડું રૂપાળું હોય છે દરેક બજેટ, પણ એ પ્રોસેસ હંમેશા એ સવાલ ઉભો કરે છે કે બજેટ બાય બજેટ બદલાયું શું, એ પ્રોસેસની ગતિ આંકવામાં આવે છે? જેમ ગયા વર્ષને આ બજેટના કમ્પેરિઝનની વાત કરી ઇમ્પ્લિમેન્ટેશનની, શૈલેષભાઈ બેઝિકલી જે શૈલેષભાઈ વાત કરી કે ઇમ્પ્લિમેન્ટેશન લેવલ, ઇમ્પ્લિમેન્ટેશન આ એક વર્ષનો કે 5 વર્ષનો કે 10 વર્ષનો પ્રોબ્લેમ નથી. આપણા દેશમાં જે પણ સ્ટાર્ટિંગના પ્રોબ્લેમ થયા અને ત્યાર પછીના જે પ્રોબ્લેમ થયા, એક તો વસ્તી વધારાનો પ્રોબ્લેમ બહુ મોટો છે, અનએજ્યુકેશનનો પણ મોટો પ્રોબ્લેમ છે, ઇનડિસિપ્લિન આપણા દેશમાં કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ, વેસ્ટર્ન કન્ટ્રીઝ, આપણા દેશમાં ઇનડિસિપ્લિન પણ ઘણી છે. આ જે બધી વસ્તુઓ છે એના હિસાબે ઇમ્પ્લિમેન્ટેશનમાં જે લોકો બાયપાસ કરીને ઇમ્પ્લિમેન્ટ કરાઈ જાય છે એમને વધારે ફાયદા મળે છે, અને જે જેન્યુઇન લોકો છે એમને ફાયદા નથી મળતા. ઘણા બધા દાખલા આપણને મળશે, જેમ કે MSMEમાં વિધાઉટ કોલેટરલ 2 કરોડની લોન બેંકોએ આપવી, કેટલા કેસો બેંકોએ અહીંયા અમદાવાદમાં સેન્કશન કર્યા જેનો ડેટા કઢાવો નથી કરતા. બેઝિકલી શું છે કે જેમ શૈલેષભાઈ કીધું કે 250 કરોડમાં 10-10, 5-4 યુનિટ 1000 કરોડવાળા જે મોટા માણસો છે એના બેનિફિટ લઈ જાય છે, નાના માણસોને બેનિફિટ નથી મળતા. આ નાના માણસોને બેનિફિટ નથી મળતા એના માટેની જે કમિટી વ્યવસ્થિત એક ઓપરેટ થવી જોઈએ, સ્ટેટ લેવલે, સિટી લેવલે, સેન્ટ્રલ લેવલે, એ બહુ જ જરૂરી છે. એનું ઇમ્પ્લિમેન્ટેશન, જ્યાં સુધી એનાલિસિસ નહીં થાય ત્યાં સુધી ઇમ્પ્લિમેન્ટેશન નહીં થાય. આપણે ત્યાં મોટા મોટી તકલીફ જ આ છે કે પોલિસી ડિક્લેર કરી દેવામાં આવે છે, પછી પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશનનું કોઈ એનાલિસિસ નથી થતું. ઘણી બધી વખત આપણે છાપામાં, ન્યૂઝ પેપરમાં બધે વાંચીએ છીએ કે સરકારે આ કામ માટે 500 કરોડ ફાળવ્યા હતા અને 150 કરોડનો જ વપરાશ થયો છે, બાકીના 350 કરોડ વપરાયા નથી. કેમ નથી વપરાયા? એના માટેની જે આખી જે ખામીઓ હોય અથવા તો જેના માટે જે માણસ રિસ્પોન્સિબલ હોય, એકાઉન્ટેબલ હોય, એની પર વ્યવસ્થિત એક્શન લઈ, જે રીતે આજે જીએસટીમાં જે રીતે એક ડિસિપ્લિન લાવવામાં આવી છે, ઇન્કમટેક્સમાં ડિસિપ્લિન લાવવામાં આવી છે, અલગ અલગ સંસ્થાઓમાં ડિસિપ્લિન લાવવામાં આવી છે, એ રીતે આ પોલિસી લેવલના ઇમ્પ્લિમેન્ટેશન માટે પણ એક ડિસિપ્લિનની જરૂરી છે. આજે અમે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વી આર ફેસિંગ કે ઇન્કમટેક્સમાં ઘણી બધી ઇઝ થઈ ગઈ. આજથી 20 વર્ષ પહેલાં ઇન્કમટેક્સનું રિટર્ન ફાઇલ કરવા માટે લાઇનોમાં ઉભા રહેવું પડતું હતું, પ્રેક્ટિકલી ઇટ હેઝ ગોન. રિફંડ લેવા માટે લિટરલી ધક્કા ખાઈ ખાઈને લોકો થાકી જતા હતા. આજે રિટર્ન આજે ફાઇલ કરો છો અને વિધિન 5-10 મિનિટ્સમાં તમને રિફંડ આવવાનું સ્ટાર્ટ થાય છે, એટલીસ્ટ 2 મહિને રિફંડ મળી જાય છે. અધરવાઇઝ તમે એના પોર્ટલ પર કમ્પ્લેન લખો તો પણ ઇન ટાઈમ તમને રિફંડ મળી જાય. વી આર ગેટિંગ રિફંડ 5મા દિવસે મળે. 5મા સાહેબ, અમે તો 10 મિનિટમાં રિવારે ફાઇલ કર્યું તો બુધવારે મારા ખાતા. ના, અમે તો અમારી ઓફિસમાં 10 મિનિટમાં રિફંડ આવે. એટલે ઇમ્પ્રુવમેન્ટ પણ થયું. એટલે ઇમ્પ્રુવમેન્ટ થયું. વ્યાખ્યા હું એ કહું છું. એટલે હું એ જ કહું છું. આ જે પ્રોબ્લેમ છે, ઇમ્પ્લિમેન્ટેશનનો પ્રોબ્લેમ છે, એક દિવસનો નથી, આપણો 75 વર્ષનો પ્રોબ્લેમ છે. ધીમે ધીમે સુધારા થઈ રહ્યા છે. આ ગવર્મેન્ટ એવા કાયદા લાવી છે કે જેના કારણે લોકોને ડિસિપ્લિનમાં આવવા માટે ફરજ પડી રહી છે. એક નાનો એક્ઝામ્પલ આપું કે પહેલા તમે કરચોરી પકડો, સપોઝ કે એસેસમેન્ટમાં પકડો અથવા તમારે ત્યાં રેડ પડે ને પકડાય, તો તમારે ત્યાં 30% ટેક્સ લાગતો હતો, 30% પેનલ્ટી લાગતી હતી અને ઇન્ટરેસ્ટ લાગતો હતો. એટલે કોઈ પણ માણસ હોય તો 1 કરોડની ચોરી કરી તો 70 લાખ ભરીને છેલ્લે છૂટી જતો હતો. આ ગવર્મેન્ટે હવે કરચોરો માટે પહેલામાં પહેલો તો ટેક્સનો સ્લેબ સુધારી નાખ્યો. 60% વધતા સરચાર્જ સાથે એપ્રોક્સિમેટલી 82-85% ટેક્સ લાગે છે. પછી પેનલ્ટી 30%થી 100% સુધી કરી, એટલે તમારે એના
બીજા તમે ગણતરી કરી લો અને એની પર વ્યાજ ગણો. વી હેવ કમ એક્રોસ ધ એક્ઝામ્પલ કે જેમાં માણસે એક લાખની કરચોરી કરી હોય અને 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા ટેક્સ ભરવો પડ્યો હોય. એટલે હવે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમે જ લોકોને કહીએ છીએ કે ભાઈ તમે અહીં ભૂલો ના કરશો, અજાણતા પણ ભૂલો ના કરશો. એટલે આ બધી વસ્તુ ધીમે ધીમે આ ગવર્મેન્ટ ડિસિપ્લિન લાવવા ટ્રાય કરી છે. મેં જેમ પહેલા રિટર્ન પહેલા ડિસ્કશનમાં મેં કીધું કે આ બજેટ જે છે એ ભલે તમને બધાને પોલિટિકલ પણ લાગશે જ, કારણ કે અલ્ટિમેટલી ગવર્મેન્ટે પોતાને પણ પોલિટિક્સ રમવાનું છે, પરંતુ એના કરતા વધારે આ ગવર્મેન્ટ ધીમે ધીમે ડિસિપ્લિન લાવી રહી છે. આજે એક વસ્તુ વિચારો કે જે પહેલા 60 વર્ષ 65 વર્ષમાં ટોટલ દેશમાં કેટલા હજાર કિલોમીટર રોડ બન્યા અને અત્યારે કેટલા હજાર કિલોમીટર રોડ બન્યા છેલ્લા 10 વર્ષમાં, અત્યારે કેટલા હજાર કિલોમીટર રોડ અત્યારે અંડર પ્રોસેસ છે. આજે વી નેવર ડ્રીમ બિફોર 15 યર્સ કે આજે આપણા દેશમાં 180 કિલોમીટરની સ્પીડે ટ્રેનો ચાલશે અને એ આ જૂની ટ્રેક પર. આજે વંદે ભારત ટ્રેનમાં તમે અમદાવાદથી સુરત 2 કલાકમાં પહોંચી શકો છો, જે પોસિબલ જ નહોતું આજથી 10 વર્ષ પહેલા. ઈવન મેં પણ ક્યારે સપને નહોતું વિચાર્યું કે 2 કલાકમાં આપણે સુરત પહોંચી શકીએ. એ બધી ટ્રાન્સપોર્ટેશન થી લઈને ગતિ આવી છે, એટલે ઇમ્પ્લિમેન્ટેશન જે કહેવાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ગવર્મેન્ટે જબરજસ્ત ડેવલપમેન્ટ કર્યું છે, ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. હજુ નવા 50 એરપોર્ટ બનાવી રહી છે. જે એરપોર્ટ છે એના એમાં કેટલા બધા વધારા થઈ રહ્યા છે. આજે અમદાવાદનું એરપોર્ટ 10 વર્ષ પહેલા કરતા આપણે જયારે સુધારો થયો તો આપણને એમ થયું કે બહુ સરસ બની ગયું. આજે એ જ એરપોર્ટ આપણને નાનું લાગે છે, અત્યારે એ જ એરપોર્ટમાં ફરીથી વધારા થઈ રહ્યા છે. એટલે કહેવાનો અર્થ બેઝિકલી એ છે કે સંચાલનની પ્રક્રિયા બદલાય એટલે ઘણું બધું થોડું બદલાય છે. અને પીપીપી મોડેલ છે ને, આજ પીપીપી મોડેલ વર્ષે પીપીપી મોડેલ નું ઇમ્પ્લિમેન્ટેશન ઘણું બધું વધારે. શૈલેષભાઈ અને જે સુરેન્દ્રભાઈએ કહ્યું, અંકિતભાઈ, કે એક તો પીપીપી મોડેલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડે બાય ડે જે રીતે આપણે ઇમ્પ્રુવ કરી રહ્યા છે, પણ ફરીથી વાત એ વ્યાખ્યા ઉપર આવે છે એમએસએમઈ ની. તો વ્યાખ્યા સંદર્ભે એવું નથી કે પહેલી વખત આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. હવે આટલા લાંબા સમય પછી જે એમએસએમઈ સેક્ટરની જે માંગ છે અથવા તો વ્યાખ્યા બદલવાની જરૂર છે અથવા તો વ્યાખ્યા ખોટી થઈ ગઈ છે પ્રેક્ટિકલી. તમે કહો છો કે 250 કરોડ ને 50 કરોડનું નાનું યુનિટ, 50 કરોડની આસપાસ નાનું યુનિટ હોય છે અને જેના કારણે જે લીકેજીસ છે એલોટ થઈ જાય છે પૈસા કયું, પણ ક્યાં જાય છે, કોની થાળીમાં પીરસાય છે સૌ જાણીએ છીએ. જે હકદાર હોવો જોઈએ કે જેને જરૂર છે એ આ પ્રોસેસમાંથી નીકળી રહેવો છે. તો આ વસ્તુ શું આ અગાઉ પણ ચાહે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે પછી ફિનાન્સ મિનિસ્ટર હોય તેમને ધ્યાને નહીં દોર્યું હોય, અથવા તો હજી શું વેઇટ એન્ડ વોચ કરી રહ્યા છે કે આમાંનામાં સુધરી જશે, અમે ઇમ્પ્લિમેન્ટેશન મસ્ત કરી લઈશું, કે પછી આવનાર સમયમાં અપેક્ષા છે કે આ વ્યાખ્યા પણ થોડી બદલાય. આપણે આજે જે બજેટ આવ્યું, બજેટની અંદર જે પ્રકારના રેકમેન્ડેશન્સ થયા એ આપણે બધા જ એમએસએમઈ વાળાએ બધાએ જોયું છે. પણ આપણે બિંગ અ પાર્ટ ઓફ ગુજરાત, આપણે એમએસએમઈના જે 3 મેઇન પ્રશ્નો છે આપણે કન્ક્લુઝિવ અપ્રોચ રાખવો જોઈએ. પોઈન્ટ નંબર 1, જે મારા કલીગ્સે કીધું કે ઇઝ ઓફ ફાઇનાન્સ, એટલે આપણે સ્ટ્રોંગ રેકમેન્ડેશન સ્ટેટ ગવર્મેન્ટને કરવું જોઈએ કે એ બેન્ક્સને રેકમેન્ડેશન કરે કે વિથ લેસ કોલેટરલ એ લોકોને કઈ રીતના ફાસ્ટર એ ફંડિંગ થઈ શકે ને લોન થઈ શકે. સેકન્ડ, કે એમએસએમઈની અંદર નેશનલ લેવલથી લઈને સ્ટેટ લેવલ સુધી ઘણી બધી સ્કીમ્સ આવી રહી છે, પણ એમએસએમઈ ઉદ્યોગકારોને 70-80% સ્કીમ્સનું આઈડિયા જ નથી કે નોલેજ નથી. તો કઈ રીતના સ્ટેટ ગવર્મેન્ટ એ પર્ટિક્યુલર સેક્ટર કે ત્યાંની જીઆઈડીસી જોડે કોલાબરેટ કરીને એ લોકોની એક ઓફિસ ઓપન કરે જેનાથી એ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને એ સ્કીમ્સનો લાભ લઈ શકે અને કઈ રીતના ફાસ્ટર થાય એ ખબર પડે. પોઈન્ટ નંબર 3, કે જે એમએસએમઈમાં ડે 1 થી કહેવામાં આવ્યું છે કે 45 ડેઝની પેમેન્ટ સાયકલમાં એ લોકોને પેમેન્ટ મળે, જે આજની તારીખમાં કોઈ જગ્યાએ મળતું નથી, તો એને કઈ રીતના વધારે સ્ટ્રેન્થન થઈ શકે કે જેના લીધે ફાઇનાન્સની અત્યારે જે ચેલેન્જ છે એ આપણે બને એટલી ટૂંકાઈ શકીએ. અને જે આજે વિવાદથી વિકાસનું જે આજે પ્રપોઝલ મૂક્યું છે કે જે આઈ બિલીવ આવનારા 5-6 મહિનાની અંદર એની પોલિસી બનશે અને પોલિસી બન્યા પછી એને રોલ આઉટ થશે, તો એમાં જે કોવિડ ટાઈમમાં જે જે એમએસએમઈ ઉદ્યોગકારોને જે પ્રોબ્લેમ્સ હતા કે એ લોકોને જે ઇશ્યુઝ હતા એ બધા સોર્ટ આઉટ થઈ શકે. તો આઈ સજેસ્ટ કે આપણો કન્ક્લુઝિવ અપ્રોચ હોવો જોઈએ બીંગ ઇન સ્ટેટ ઓફ ગુજરાત. ઓકે, મનનભાઈ, આ એરામાં મોંઘવારી તો છે જ, એજ્યુકેશન એક સૌથી મોટો વિષય છે. તમે ટીચર્સના ઇમ્પ્રુવમેન્ટ કે ટ્રેનિંગની વાત કરી, લાઇબ્રેરીનો એક સારો નોટેબલ ઇશ્યુ આજે આપણે સાંભળ્યો, પણ નવી એજ્યુકેશન પોલિસી, નવી એજ્યુકેશન પોલિસી મનંતભાઈ આવનાર સમયમાં એ એ એ સમસ્યા તો છે. સ્કૂલો ઘટી રહી છે, સરકારી સ્કૂલો અથવા તો મોડેલ સ્કૂલો બનાવવાની વાત થઈ રહી છે. શું ફરીથી રીથિંક કરી રહી છે ગવર્મેન્ટ આવનાર વર્ષો માટે એજ્યુકેશન માટે, એજ્યુકેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અને ક્વોલિટી માટે? એટલે મજાની વસ્તુ એ છે કે ઇન્ડિયા ઇઝ અ વેરી પુઅર કન્ટ્રી. તમે આમ જુઓ તો પોવર્ટી બહુ છે,
ઇન્ડિયા નીડ્સ અ લોટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, અને બહુ જ પૈસા જોઈએ છે બધાને એજ્યુકેશન આપવા માટે, અને એજ્યુકેશન ઇઝ ધ ઓનલી ટિકિટ ટુ ગેટ આઉટ ઓફ પોવર્ટી. એટલે આપણે અત્યારે બહુ બધા મિલિયન્સ ઓફ લોકોને પોવર્ટીમાંથી કાઢ્યા છે, અને તમે એનું ડેટા એનાલિસિસ કરો ને તો મોટાભાગના લોકો એજ્યુકેશનને લીધે પોવર્ટીમાંથી નીકળે છે. બીજું, બીજે બધા જે પેલા કહીએ ને જે પોવર્ટીના સોલ્યુશન્સ છે એના કરતાં એજ્યુકેશન ઇઝ મોસ્ટ સસ્ટેનેબલ, મોસ્ટ ઇફેક્ટિવ એન્ડ મોસ્ટ ચીપેસ્ટ. તે છતાં ગવર્મેન્ટ એવું માને છે કે ગવર્મેન્ટ સ્કૂલ એ સસ્તામાં સસ્તું એજ્યુકેશન છે. મજાની વસ્તુ એ છે, દેટ ઇઝ ધ બિગેસ્ટ મિસકન્સેપ્શન. એક કેન્દ્રીય વિદ્યાલયની બજેટ પ્રમાણેને જેટલા છોકરા ભણાવે છે એ પર ચાઇલ્ડ કોસ્ટ 53,000 રૂપિયા થાય છે, અને એનાથી સસ્તી બજેટ સ્કૂલો જે આખા દેશમાં સ્કૂલ ભણાવે છે તે સરકારની ફ્રી જમીન નથી લીધી, એ સરકારનું કન્સ્ટ્રક્શન નથી લીધું, એના એમ્પ્લોયી સરકારના બેનિફિટ્સ નથી થતા. તે છતાં સરકાર એને પ્રોત્સાહન આપવાના બદલે એ લોકોને એવું કહે છે કે તમે લોકો દે આર ધ પ્રાઇવેટ સ્કૂલ્સ આર મિન્ટિંગ મની, એ લોકો પ્રોફિટિયરિંગ કરે છે ને એવા શબ્દો આપે છે. હું તમને ગેરંટીથી કહું કે ગુજરાત સરકાર જે છોકરાઓને ભણાવે છે એનાથી 80% સ્કૂલો સસ્તામાં ભણાવે છે. હવે એઝ અ બજેટ, એઝ અ ફાઇનાન્સ મિનિસ્ટર, આઈ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે ટ્રાઇબલ એરિયામાં કોઈ પ્રાઇવેટ એજ્યુકેશન નથી કરવાનું. તો એકલેવે સ્કૂલ કરીને ટ્રાઇબલ એરિયામાં ગયા, વી દેટ ઇઝ અ બરાબર છે, એ કરવું જોઈએ. પણ શહેરી વિસ્તારમાં જ્યારે આટલા બધા પ્રાઇવેટ લોકો છે જે પોતાની જમીન, પોતાનું મકાન, પોતાના ટીચર્સ, લોસ જશે તો પોતે બેર કરવાના છે, કઈ બી પ્રોબ્લેમ થાય તો ધેર અકાઉન્ટેબલ, તો એનો જેમ કે બધા કહે છે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ કરવો જોઈએ, તો ફોકસ કરવું જોઈએ સરકારે કે પ્રાઇવેટને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટમાં 25% સીટ રિઝર્વ થાય જ છે ગરીબ લોકો. તો પ્રાઇવેટે જ્યારે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 આવ્યો ત્યારે એમાં બે નિયમ, બે કામ હતા કે ગ્રાન્ટીનેટ સ્કૂલો બંધ થાય અને મ્યુનિસિપલ સ્કૂલો બંધ થાય, અને એ બધા છોકરાઓ 25% રિઝર્વેશનમાં જાય. તો સ્ટેટ ગવર્મેન્ટને રાઇટ આપ્યો કે એ એલિજિબિલિટી આપે, એલિજિબિલિટી એટલી નીચે રાખી છે કે અર્બન પુઅર તો અહીંયા જીવી જ ના શકે. 1.5 લાખ રૂપિયા એન્યુઅલ ઇન્કમ હોય તો તમને રાઇટ ટુ એજ્યુકેશનમાં સીટ મળશે, પણ રાઇટ ટુ એજ્યુકેશન 1.5 લાખ રૂપિયામાં તો અમદાવાદમાં કોઈ જીવી ના શકે એન્યુઅલ ઇન્કમથી. એટલે મારો કહેવાનો મતલબ એ છે, વાઇલ ફાઇનાન્સ મિનિસ્ટર શુડ અન્ડરસ્ટેન્ડ ત્યારે રૂપિયા આપણી પાસે ઓછા છે ત્યારે ઇટ હેઝ ટુ ગો ટુ ધ સેક્ટર જેને સૌથી વધારે જરૂર હોય, અને જ્યાં આપણે 2009 જે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ કર્યો છે એની એકાઉન્ટેબિલિટી રાખવી જોઈએ કે સરકારે સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ એ બધી જે ગરીબો માટે ભણાવે છે સ્કૂલો એ બંધ કરીને બધાને 25% પ્રાઇવેટ સ્કૂલમાં મોકલે. કમ્પેર ટુ અધર સેક્ટર એજ્યુકેશન પર ખર્ચાતું બજેટ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. મનનભાઈ એ બરાબર છે કે પ્રાઇવેટ ના પણ પ્રશ્નો છે સામે, કેમ કે અત્યાર સુધી રાજા રજવાડાઓની બિલ્ડિંગમાં કેટલી સ્કૂલો ચાલી રહી છે, ગુજરાતમાં 21,000 ઓરડાઓની કમી છે સરકારી પ્રાથમિક શાળાઓમાં, તો આ એક મોટો ઇસ્યુ છે. દ્વિકલભાઈ તમારા ને પટવારી સાહેબ માટે કોમન સવાલ એક છે ને, ઓક્સફેમ નો રિપોર્ટ આવ્યો, આપણે જે અંતરની વાત કરીએ છીએ ને આ વ્યાખ્યા થોડી વધારે છે ને ચર્ચા જગાવી ફરી, ગરીબી અમીરી વચ્ચે બહુ મોટું અંતર છે. એ જ ઓક્સફેમ ના રિપોર્ટ સાથે બીજી વાત એ છે કે 80 કરોડ લોકોને આપણે હવે અનાજ આપીશું, એટલે મેચ્યોર ડેમોક્રેસી હોત તો કહી શકે કે 80 કરોડ લોકો દેશના એવા છે કે જે 2% અનાજ નથી અફોર્ડ કરી શકતા. આ પરિસ્થિતિમાં ફરીથી એ જ વાત પર આવીશ, એજ્યુકેટેડ હોય કે નોન એજ્યુકેટેડ, ઇશ્યુ એમ્પ્લોયમેન્ટનો છે, અને એમ્પ્લોયમેન્ટ જનરેશનમાં શું લાગે છે કે કંઈક નવું થશે આવનાર સમયમાં? દ્વિતલભાઈ એમ્પ્લોયમેન્ટ વધારવા માટે ગવર્મેન્ટ સ્કીમ્સ ઘણી બધી બહાર આપે છે, સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ ઘણા પ્રોગ્રામ ચલાવી રહ્યું છે, એટલે બટ ધ ઇન્ટેન્ટ ઓફ ધ ગવર્મેન્ટ ઇફ વી સી આ ગવર્મેન્ટના છેલ્લા 9 વર્ષમાં આપણે જોઈએ તો એ લોકોના ઘણા બધા ઇન્ટેન્ટ અને પોલિસીઝ અને સ્કીમ્સ ઘણી બધી આવી છે ફોર સ્કિલ ડેવલપમેન્ટ ઓલ્સો, વિચ ઇન ટર્ન કેન ઇન્ક્રીઝ એમ્પ્લોયમેન્ટ. અલગ અલગ વ્યવસ્થાઓ પણ ઊભી કરી છે ટુ સપોર્ટ લોટ ઓફ સ્ટાર્ટઅપ્સ એન્ડ એમએસએમઈઝ કે જેમાં એમ્પ્લોયમેન્ટ વધી શકે. ઇન્ટેન્ટ 100% છે, બટ વન્સ અગેન વાત એ જ આવે છે કે એ સ્કીમ એકચ્યુઅલી માણસો સુધી પહોંચે છે કે નથી પહોંચતી, એની અવેરનેસ લોકો પાસે છે કે નથી. તમે રૂરલ એરિયામાં જાઓ તો એ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ પાસે જ એની મોસ્ટ ઓફ નોલેજ પણ નથી હોતી કે એના પ્રોસેસીસ નથી હોતા કે એની બેનિફિટ એ લોકોને કઈ રીતને મળી શકે.
So employment is a problem we all know. They also know, the government also knows. But ખાલી તમે સ્કીમ એને ડિક્લેર કરીને એને સ્કિલ ડેવલપમેન્ટ માટે તમે અલગ અલગ કોર્સિસ કરાવો, ઘણા બધા અહીંયા ઇન્ડસ્ટ્રીઝમાં છે અને એના માટે પણ કઈ રીતના પ્રોસેસીસ થતા હોય છે. વી ઓલ નો કે એમને ખાલી ડેટા બતાવવા માટે થઈને પણ આપણી ઇન્ડસ્ટ્રીમાંથી લોકોને લઈ જતા હોય છે કે એ કરવા માટે. સો દેટ ઇઝ બિસાઇડ્સ ધ પોઈન્ટ. બટ વાત એ જ છે કે ઇન્ટેન્ટ 100% છે, બટ એન્ડ સુધી પહોંચે છે કે નથી પહોંચતું એ ગવર્મેન્ટે 100% એના ઉપર વિચાર કરવો જોઈએ. ઓકે શૈલેષભાઈ, કોઈ બી દેશ કદાચ 100% આત્મનિર્ભર હોય જ ના શકે, પણ વધુ ઇમ્પોર્ટ કરીએ પણ આ દેશની અર્થવ્યવસ્થા માટે હાનિકારક છે, સ્વાસ્થ્ય માટે. આપણે એક્સપોર્ટ કરવાની વાત કરીએ છીએ, મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ. તમે કહો છો કે 30% આસપાસ ધંધો આવી ગયો સેક્ટરની વાત છે, તો ઓબ્વિયસલી રોજગારી પર પણ કાપ મુકાયો હશે. તો પાયા અને મૂળની સમસ્યા તો આ છે ને. કદાચ ગયા વર્ષની બજેટની વાત કરીએ, પોસ્ટ કોવિડની આ બીજા બજેટની વાત કરીએ, તો એમાં કંઈ નવા આઈડિયાઝ દેખાઈ રહ્યા છે અથવા તો એ આઈડિયાઝ પરિપૂર્ણ થાય એવા કોઈ દર્શન થઈ રહ્યા છે આવનાર સમયમાં? શું વાત સાચી છે. સૌથી મોટું કન્સર્ન છે ને, એક તો એગ્રીકલ્ચર ઇઝ ગિવિંગ હાયેસ્ટ એમ્પ્લોયમેન્ટ ઇન ધ કન્ટ્રી, સેકન્ડ ઇઝ અ ટેક્સટાઇલ એન્ડ ધેન ધ એમએસએમઈસ. અનફોર્ચ્યુનેટલી જે આપણા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે છે એ બધા જ ઇલેક્ટ્રોનિક ને રોબોટિક્સ આવી રહ્યા છે. ધારો કે મારુતિ આવ્યું, વી આર એન્જોયિંગ કે મારુતિ હેઝ કમ, બટ વી આર નોટ ગિવિંગ એમ્પ્લોયમેન્ટ, ધે ઓલ રોબોટિક્સ. એટલે આપણે દેશને જે 140 કરોડની પ્રજા છે એને જો એમ્પ્લોય કરવી હોય તો એમએસએમઈ છે, ટેક્સટાઇલ છે, એને પૂરેપૂરું. આપણું કોટન ચાઇના જાય ને ચાઇનાથી કાપડ બનીને ઇન્ડિયામાં આવે છે. વાય વી અલાઉ કોટન ટુ બી એક્સપોર્ટેડ? પોલિસી એવી હોવી જોઈએ કે તો આત્મનિર્ભર થશો આપણે. અનફોર્ચ્યુનેટલી વી આર લેકિંગ લોટ ઓફ, ધીસ ઇઝ અવર લેક્યુના, અને આ લેક્યુનાની પાછળ ઘણા બધા અધિકારીઓ જવાબદાર હોય છે. એટલે અનફોર્ચ્યુનેટ જે આપણે રો મટીરિયલ છે વિચ વી કેન કન્વર્ટ ઇન ટુ ફિનિશ પ્રોડક્ટ, વાય ઇટ શુડ બી એક્સપોર્ટેડ? કીપ ઇટ હિયર, વી હેવ બિગ માર્કેટ. 140 કરોડની વસ્તી એ પોતે મોટું માર્કેટ છે. આજે આપણે જો સસ્ટેન થઈ ગયા, આ બધી કન્ટ્રીઓમાં તકલીફ છે ને, આપણે કેમ ઓછી છે? બિકોઝ ઓફ અવર પોપ્યુલેશન. વી હેવ અવર ઓન માર્કેટ ઇન ધ કન્ટ્રી, વી આર નોટ ડિપેન્ડિંગ ઓન ધી ફોરેન કન્ટ્રીઝ. આ બહુ મોટી છે. એટલે આ જે છે એનો લાભ ગવર્મેન્ટે લેવો જોઈએ. ઓકે, આને માટે જે છે એમએસએમઈ, ટેક્સટાઇલ, કોટન નોટ ટુ બી એક્સપોર્ટેડ, એ બધી જો પોલિસીઓ કરો ને તો આ દેશમાં એમ્પ્લોયમેન્ટ રહે, આપણે ફોરેન એક્સચેન્જ જે વપરાઈ જાય છે ખોટી રીતે ઇમ્પોર્ટમાં એ પણ રહે, અને જે આપણા દુશ્મન દેશો છે એ આપણું રો મટીરિયલ લઈને ફિનિશ પ્રોડક્ટ આપણે ત્યાં મોકલે છે. અને એમાં પણ આઈ કેન ટેલ કે 10,000 રૂપિયા મીટરનું કાપડ આપણે ત્યાં 600 રૂપિયા મીટર કસ્ટમ ડ્યુટી ભરીને ક્લિયર કરાવે છે. એમાં આપણે જવાબદાર છીએ. હું એમ નહીં કહું કે ફોરેનર્સ આર રિસ્પોન્સિબલ, પણ ધીસ ઇઝ હેપનિંગ. એટલે એની ઇન્ડસ્ટ્રીને એ 600 રૂપિયાવાળું કાપડ 1,000 રૂપિયા બનતું હોય તો એ વેચાતું નથી. દે આર ક્રાઇંગ કે અમે શું કરીએ, અને આને માટે અમે ઘણી રજૂઆતો કરી. હું તમને એવા પણ ગવર્મેન્ટમાં, જ્યારે હું પ્રેસિડેન્ટ હતો ચેમ્બરમાં 17-18માં, ત્યારે મેં પીએમને કાગળ લખેલો કે આપણે ત્યાં ટેન્ડરમાં ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનો લખે છે ઇમ્પોર્ટેડ મટીરિયલ ફ્રોમ ધીસ કંપની કેન ઓનલી એપ્લાય ધીસ ટેન્ડર. તાતા અહીંયા બનાવે છે, જેએસડબલ્યુ બનાવે છે, વાય ઇમ્પોર્ટેડ મટીરિયલ? આને માટે મેં ધ્યાન દોર શર્માજીએ બધાને, યોગેશ શર્માએ બધાને લખ્યું હતું, તે છતાં આજની તારીખમાં આવા ટેન્ડરો જ બની રહ્યા છે. ઓકે, અને એમએસએમઈને જે બેનિફિટ પ્રાઇસનો છે ને એક જગ્યાએ આપવામાં આવતો, ઇવન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન નોટ. ઓકે, બહુ મોટી વાત કરી કેમ કે એમ્પ્લોયમેન્ટ જનરેશનની વાત છે. ચર્ચા આગળ વધારીશું. આ તો એવું થયું કે ઇન્ડિયા આટલું માર્કેટ છે, પોપ્યુલેશનને આપણે સમસ્યા ગણાવીએ છીએ, પરંતુ સમસ્યા ઘણી વખત આશીર્વાદ પણ બનતું હોય છે. પણ આપણા જ માર્કેટમાં આપણે સરનામું શોધી રહ્યા છીએ. હજુ ઘણા બધા મુદ્દાઓ શોધવાના બાકી છે તમારા માટે. તમારી થાળીમાં શું પીરસાયું આ બજેટમાં જે તમને ચટાકેદાર લાગે? બ્રેક બાદ ચર્ચા યથાવત.